विद्यार्थी मित्रों, धोरण 10 गुजराती विषय। गुजराती में अत्यार सुधी आपणे चार प्रकरण चाली गया, बे गद्य अने बे पद्य। विद्यार्थी मित्रों, हवे आगळ पांचमू पद्य आपणे चलावा जई रह्या छे अने एक काव्यनुं नाम छे दीकरी। आ समझावता पहेला हुं तमने जो समझावुं तो अने जे कवि छे ए छे अशोक चावड़ा, एमनुं उपनाम छे बेदिल। अने आ जे प्रकार छे साहित्य प्रकार ए छे गजल। विद्यार्थी मित्रों, गुजराती साहित्यमां भवाई, गरबा, नवलिका, नवलकथा, एकांकी एनी साथे साथे आ गजल पण एक साहित्य प्रकार छे अने खूब ज सरस। તમે ગાતા હશો ઘણી બધી ગઝલો, ખબર નહીં હોય કે કદાચ આ ગઝલ, આનો સાહિત્ય પ્રકાર ગઝલ કહેવાય। ઘણી દહીંવાલા છે, શૂન્ય પાલનપુરી છે, મનહર ઉદાસ છે, પંકજ ઉદાસ છે, ઘણા બધા ગઝલ ગાયકો છે કે ખૂબ જ સરસ ગાય છે, આપણને રસ તરબોળ કરી દે છે। હું તમને જો ગઝલના ઉદાહરણ આપું તો તમે કદાચ આ ગઝલ સાંભળી હશે। નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, તમે છો એના કરતાં પણ વધારે તમને જોયા છે। એ સિવાય ઘણી બધી ભગવાનને યાદ કરવાની પણ ગઝલ છે। ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો, જીવનદાતા જીવન કેરો અનુભવ કરી તો જો। ખૂબ જ સરસ બેટા ગઝલ હોય છે, આખો ગઝલ સંગ્રહમાં એટલી સરસ સરસ ગઝલ હોય છે અને એટલો સરસ બોધ મળતો હોય છે, આપણને સાંભળવાનું ગમે બેટા ગઝલ, અલગ અલગ વિષયો પર હોય છે। પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલવા। તો આટલી આનાથી પણ વધારે સરસ ગઝલ ગાયકો ગઝલ ગાય છે બેટા। એકચ્યુઅલી બહુ સરસ ગાતા નથી આવડતું, પણ કહેવાનો મતલબ કે આ બધી ગઝલો છે। તો આ જે કાવ્ય છે દીકરી, એ પણ ગઝલ છે એનો સાહિત્ય પ્રકાર। એના જે કવિ છે અશોક ચાવડા, જે બેદિલ છે, એના વિશે સમજાવતા પહેલાં હું તમને ગઝલ ગાઈને સંભળાવું આ જે દીકરી છે એનું। સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે, સુખડ ચંદન અને છે સુખડ ચંદન અને કુમકુમ તિલકમાં દીકરી। સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં નું ઝરણું એનું જે આ પરિણામ છે, સ્નેહનું ઝરણું એનું જે આ પરિણામ છે, કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી। સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે, સુખડ ચંદન અને છે સુખડ ચંદન અને કુમકુમ તિલકમાં દીકરી। લાજ મર્યાદા શરમ, લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતો નિહારમાં, ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી। સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે, સુખડ ચંદન અને છે સુખડ ચંદન અને
વિદ્યાર્થી મિત્રો, આપણે ગઝલ એ ગાય છે એનો જે રાગ છે એ આ રીતનો છે. હજી બે પંક્તિ બાકી છે પણ એ આપણે બીજા વિડીયોમાં જોઈશું. અત્યારે હું તમને આ એના જે કવિ છે અશોક ચાવડા એમનો પરિચય કરાવું. તો અશોક ચાવડાનું પૂરું નામ છે અશોક પીતાંબર ચાવડા અને એમનું જે વતન છે એ સૌરાષ્ટ્રમાં આવેલું સુરેન્દ્રનગર જિલ્લાનું મંડળાસર ગામ છે. અને હાલ તેઓ આયુર્વેદિક યુનિવર્સિટી, આયુર્વેદિક બેટા, આપણે આયુર્વેદિક દવા જે કરીએ છીએ એવી આયુર્વેદિક, જ્યારે તમે ટ્વેલ્થ સાયન્સ પછી મેડિકલમાં એડમિશન લો કે આયુર્વેદિકમાં એડમિશન લો છો એ આયુર્વેદિક યુનિવર્સિટીમાં મદદની મિસ રજિસ્ટ્રાર તરીકે અત્યારે કાર્યરત છે. બેટા જુઓ, 1978માં એમનો જન્મ છે. ઘણી નાની ઉંમર છે છતાંય એ કેટલું સરસ એમનું લખાણ છે, ગઝલમાં દીકરી વિશે આપણને સમજ આપી છે. એમના આ જે ગઝલ છે એ આખો પગરવ તળાવ આખો એમનો ગઝલ સંગ્રહ છે અને એમાંથી આ એક ગઝલ લેવામાં આવી છે. પગલા તળાવ પણ છે ને પગરવ તળાવ બંને ગઝલ સંગ્રહ છે અને આ જે ગઝલ છે એ પગરવ તળાવમાંથી લેવામાં આવી છે. ને એકદમ યુવાન છે એટલે જ એમને દિલ્હીનો યુવા પુરસ્કાર ને ગુજરાત સાહિત્ય અકાદમીનો પણ પુરસ્કાર મળેલો છે. આ નાની સરખી ગઝલ અને એ ગઝલમાં દીકરીનું મહત્ત્વ વર્ણવેલું છે. આમાં દીકરાઓએ ખોટું લગાડવા જેવું કંઈ છે નહીં. દીકરો અને દીકરી મા બાપને મન બંને સરખું સ્થાન ધરાવે છે ને બંનેની પોતપોતાની એક અલગ જવાબદારીઓ હોય છે. એટલે દીકરાઓનું કંઈ ખોટું લગાડવાનું હોતું નથી એટલે ટેન્શન ના લેતા. અત્યારે આપણે દીકરી વિશે જ ભણીએ છીએ. અશ્વિન પાઠક સાંભળ્યું હશે દીકરી વાલનો દરિયો, ના સાંભળ્યું હોય તો કોઈ દિવસ બેટા એમને લાઈવ સાંભળવા પણ જજો ક્યાંય આવે તો. એક દીકરી વાલનો દરિયો અને મા બાપને ભૂલશો નહીં, ખૂબ જ સરસ છે બંને એમનું. આ જે કાવ્ય છે એની અંદર પિતાનું એની દીકરી પ્રત્યે જે પ્રેમ છે, લાગણી છે એનું સરસ મજાનું વર્ણન કરેલું છે. દીકરી પિતાની ખૂબ જ નજીક હોય છે. જ્યારે દીકરીને વડાવવામાં આવે છે ને બેટા ત્યારે સૌથી વધારે દુઃખ છે ને પિતાને હોય છે. એ રડી નહીં શકતા, બોલી નહીં શકતા પણ જે અંતરની વેદના છે એ ખૂબ જ વધારે હોય છે. દીકરી બાપને દીકરી ખૂબ વાલી હોય એમ દીકરીને એનો બાપ પણ ખૂબ જ વાલો હોય છે. અશોક ચાવડા જે છે એમણે પિતા તરીકે પોતાની દીકરીની જે વેદનાઓ હોય, સંવેદના હોય એને સરસ રીતે રજૂ કરી છે. અને ખૂબ જ સરસ આ દીકરીની ગઝલ બેટા, એની અંદર દીકરી શું શું છે એ સમજાયું છે કે કોણ છે દીકરી. પહેલાંના સમયમાં તમે જો SSમાં ભણ્યા હોય બેટા તો હતું કે દીકરીને દૂધ પીતી કરવામાં આવે, દીકરીને સાપનો ભરો ગણવામાં આવે. દીકરીને દૂધ પીતી કરવામાં આવે એટલે કે જે દૂધ હોય એને ગરમ 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 કરે, તપેલું મોટું ભરે ને ગરમ ગરમ ઉભરો આવે એવું દૂધ કરે ને પછી એમાં દીકરીને નાખી દે, અંદર ડૂબોડી દે ને આ રીતે દીકરીને દૂધ પીતી કરી એ રિવાજ હતો. અત્યારે તમે હરિયાણા સાઈડ જાઓ તો ત્યાં આગળ દીકરીઓની જે સંખ્યા છે એ બિલકુલ ઓછા પ્રમાણમાં હોય છે. અને આ જે કુપ્રથા હતી એ રાજા રામમોહન રાય આપણા સમાજ સુધારક હતા, તમે SSમાં ભણ્યા છો, અને અંગ્રેજો એ બધાના સહિયારા પ્રયાસથી આ દીકરીને દૂધ પીતી કરવાનો રિવાજ અને સતી પ્રથાનો એ બે રિવાજ હતા એ દૂર કરવામાં આવ્યા. આની સાથે સમજાવી દઉં કે સતી પ્રથા, સતી પ્રથા એટલે પુરુષ મરી જાય તો એની પાછળ એની જે પત્ની છે એ પણ એની ચિતા પર ચડીને પલાઠી વાળે એના જે પુરુષ એનું જે પતિ છે એનું માથું ખોડામાં લઈને પછી સળગાવવામાં આવે ને, એ બંને રિવાજ અંગ્રેજો અને રાજા રામમોહન રાય જેવા ઘણા બધા સમાજ સુધારકો હતા એમણે અવાજ ઉઠાવ્યો અને આ જે કુરિવાજ હતા એને દૂર કર્યા. ઘણા દીકરીને સાપનો ભરો સમજે છે બેટા. અત્યારે દીકરી સાપનો ભરો નહીં પણ દીકરી એકસાથે બે કુળને તારે છે. દીકરીને સાપનો ભરો સમજવાવાળા મા બાપે અત્યારે સમજવું જોઈએ કે દીકરાઓ કરતાં દીકરી આગળ છે. દીકરીને ભણાવશો તો એ એક નહીં પણ બે કુળને તારે છે, એક પિયર અને એક સાસરી. પોતાના પતિની સાથે ખભે ખભો મલાવીને ચાલે છે અને એને ઘરમાં મદદરૂપ બને છે, ઘરની બધી જવાબદારીઓ ઉપાડે છે અને સાથે સાથે આર્થિક રીતે પણ પતિને, એના સાસુ સસરાને અને એના મમ્મી પપ્પાને મદદ કરે છે. તો દીકરીને સાપનો ભરો સમજવી જોઈએ નહીં.
જો તમે અશ્વિન પાઠકનું આ વાંચો દીકરી વલ્લણોતરિયો, ખૂબ જ સરસ છે બેટા, સાંભળજો કોઈ દિવસ, કાં તો વાંચજો. એની જે આ આખું જે ચર્ચા છે એ ખૂબ જ સરસ છે. દીકરી વલ્લણોતરિયો, મા બાપ દીકરીને કેવી રીતે ઉછેરે છે અત્યારે ઘણા, હવે જો કે સમય બદલાઈ ગયો છે, જમાનો બદલાઈ ગયો છે. અત્યારે તો એક દીકરી હોય તો પણ બસ બધા એવું વિચારે છે અને દીકરું થવા પણ નથી દેતા. દીકરી બેટા પરણ્યા પછી પણ તમારી જ રહેશે. જ્યારે દીકરો પરણ્યા પછી એની વહુની આંખે જોવે છે, એટલે દીકરાઓ ખોટું ના લગાડતા, પણ ખાલી સમજાવવા માટે હું સમજાવું છું. બધાય દીકરાઓ એવા નથી હોતા, એમ બધી દીકરીઓ પણ એવી નથી હોતી. દીકરી બેટા પરણાવવામાં આવે ત્યારે અત્યારના નિયમ પ્રમાણે એવું હોય છે કે બાપની જે મિલકત હોય એમાં દીકરીનો ભાગ હોય છે. પણ દીકરી જ્યારે પરણે છે ને, પછી તમે જોયું હશે બેટા કે બે હાથથી થાપા મારે છે દીવાલ, ઘરની દીવાલ ઉપર. થાપા મારીને એ સમજાવવા માંગે છે કે આજથી પપ્પાની બધી મિલકત તારી, અંગૂઠાની એક છાપ નહીં પણ મારી દસે આંગળીઓની છાપ હું અહીંયા છોડીને જાઉં છું, આજથી આમાં મારો કશો ભાગ રહેશે નહીં. અને આમ દીકરી એ સહનશીલતાનું પ્રતીક છે, બધું આપી દે છતાંય ખુશ રહેશે. અને એવું કે મારા મમ્મી પપ્પા, મારા એમાંય મારા પપ્પા ખુશ રહેવા જોઈએ. આમાં બેટા જે દૂધ પીતી કરવાનો જે રિવાજ છે એમાંય મા બાપનો વાંક નથી હોતો. તમે જુઓ આપણા ગુજરાતમાં બેટા દહેજ પ્રથા નથી, પણ યુપી બિહાર ઉત્તરના બધા રાજ્યો છે ત્યાં આગળ દહેજ આપવાનું હોય છે. આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે 3-3 લાખ કેશ, બાઈક કે એક્ટિવા કે એવું કંઈ માગે છે, કિચન સેટ માગે છે, ઓલ બધું ઘરનું સાધન સામગ્રી માગે છે. તો મા બાપ પણ શું કરે બેટા, એટલે દીકરી થવા નથી દેતા. લગભગ 20-25 વર્ષ પહેલાં સોનોગ્રાફીનો નિયમ હતો અને એમાં જો દીકરી આવે તો જે મા બાપ છે એ દીકરીઓને જન્મ નહોતા થવા દેતા. પણ પછી સરકારે આ કાયદો પાસ કર્યો સંસદમાં અને સોનોગ્રાફી કરી શકાય કોઈ પ્રોબ્લેમ હોય તો, પણ એમાં છોકરો કે છોકરી છે એવું કોઈ ડૉક્ટર કહી શકે નહીં. અને જો કહે તો અને કોઈ આવી ફરિયાદ કરે તો એને દંડ થાય છે અને એનું જે સોનોગ્રાફી સેન્ટર હોય છે એને લોક કરી દેવામાં, સીલ કરી દેવામાં આવે છે. એટલે તમે જો ઘણી હોસ્પિટલોમાં ગયા હશો તો લખ્યું હશે કે અમારી હોસ્પિટલમાં સોનોગ્રાફી દ્વારા બાળકનું જાતિ પરીક્ષણ કરવામાં આવતું નથી. આને લીધે જ એવું થયું છે. એટલે દહેજ એટલું બધું આપવામાં આવતું હતું કે બિચારા મા બાપ કંટાળીને દીકરીને દૂધ પીતી કરતા હતા. તો આ દીકરી અત્યારે તો હવે દહેજ પણ રહ્યું નથી. અત્યારે દીકરીઓ દીકરા કરતાં આગળ નીકળી ગઈ છે અને એટલે જ દીકરાઓ સામે ચાલીને બસ ભણેલી હશે, કમાતી હશે, અમારે દહેજ જોઈતું નથી એવું કહે છે. તો ચાલો આપણે સરસ મજાની આ ગઝલ જોઈએ. એની જે પહેલી પંક્તિ છે, સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે, સુખડ ચંદન ને કુમકુમના તિલકમાં દીકરી. દીકરી કોણ છે? સુખડ ચંદન ને કુમકુમના તિલકમાં દીકરી. બેદિલ ખૂબ જ સરસ સમજાવે છે સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં. વિદ્યાર્થી મિત્રો, આપણા ભારત દેશમાં ઘણા બધા મંદિરોમાં દેવી દેવતાઓનો વાસ હોય છે, સ્વર્ગમાં દેવી દેવતાઓનો વાસ હોય છે. ને મંદિરમાં દેવી દેવતાઓનો જ્યાં વાસ હોય ત્યાં આગળ આપણને સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે છે. એવી જ રીતે કવિ કહે છે કે જે ઘરમાં દીકરી હોય આવી દીકરી, ત્યાં આગળ આપણને સુખ, શાંતિ મળે છે. અને લક્ષ્મી, પાર્વતી અને સરસ્વતી દેવીનો વાસ હોય તેવી રીતે જે ઘરમાં દીકરી હોય ત્યાં એ ઘર સ્વર્ગ જેવું હોય છે અને આ બધી દેવીઓનો વાસ રહેલો હોય છે. આગળ કવિ કહે છે કે સુખડ અને ચંદન એની જે તાસીર છે એ ઠંડી છે. સુખડ ચંદન અને કુમકુમનું તિલક કરવાથી મગજને ઠંડક લાગે છે ને એટલે જ આપણે કપાળમાં એનું તિલક કરીએ છીએ. તો કવિ કહે છે કે જે ઘરમાં દીકરી હોય ત્યાં આગળ પણ દીકરીવાળા ઘરના જે પરિવારની અંદર આવી જ સુખડ ચંદન ને કુમકુમના જેવી જ શીતળતા આપણને મળે છે. આગળ કવિ કહે છે, સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે, કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. વિદ્યાર્થી મિત્રો, આ પંક્તિ અને પછીની જે પંક્તિઓ છે એ વિશે આપણે
ફરીના વિડીયોમાં જોઈશું. ચાલો ફરી મળીએ. થેન્ક યુ.